નમસ્કાર મિત્રો, આજે આપણે મળી રહ્યા છીએ 16 એપ્રિલ 2018 કરંટ અફેર્સ લઈને. તો આપણે સૌથી પહેલાં કરંટ અફેર્સથી ચાલુ કરીએ. હાલમાં જ ઇન્ડિયા અને ચાઇના દ્વારા એક સિચ્યુએશન એવી આવી છે કે જે ઓપેક કન્ટ્રીઝ છે, ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, જે સાઉદી અરેબિયા છે, કતાર છે, એવી 14 કન્ટ્રીઝ ભેગા મળીને એક સંગઠન બનાવે છે જેનું નામ છે ઓપેક. તો આ ઓર્ગેનાઇઝેશન, આ સંસ્થા દ્વારા એશિયન કન્ટ્રીઝ માટે તે લોકોએ પોતાના તેલના ભાવ વધારી દીધા છે, જેમ એ લોકો એશિયન પ્રીમિયમ ચાર્જ નામ આપ્યું છે. તો આ વધતા ભાવની સિચ્યુએશનના લીધે ભારત અને ચાઇના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, અને આ એશિયન પ્રીમિયમ ચાર્જ કાઢી અને એશિયન ડિસ્કાઉન્ટ નાખવામાં આવ્યું છે. કારણ કે ભારત, ચાઇના અને એશિયાના તમામ દેશો આખા વર્લ્ડનું સૌથી વધારે પેટ્રોલ તે પોતાના દેશમાં નિકાસ કરે છે, એટલા માટે આ વિરોધ તે ઉપાડવામાં આવ્યો છે. હવે આપણે ઓપેક વિશે થોડીક જાણકારી મેળવી લઈએ. ઓપેક તે એક આંતર સરકારી સંસ્થા છે જે આ 14 દેશો દ્વારા બનાવવામાં આવી છે, કે જેમાં કુદરતી રીતે ઓઇલ પેટ્રોલિયમ બને છે. તો આ બધા દેશોએ ભેગા મળી અને એક સંગઠન બનાવ્યું છે. આ સંગઠન બન્યું છે 1960માં બગદાદમાં. હવે આ જે ઓપેકનું હેડક્વાર્ટર્સ આવ્યું છે તે ઓસ્ટ્રિયા દેશમાં આવ્યું છે, અને વિયેના સ્થળ છે તેનું, વિયેના ઓસ્ટ્રિયામાં આવ્યું છે. આ 14 દેશને જો આપણે ભેગા મેળવી દઈએ તો તે 14 દેશ દુનિયાના 73% ઓઇલ રિઝર્વ આખા દુનિયાનું છે. તો આ રીતે આ સંસ્થા અત્યારે કામ કરે છે. હવે આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. પાકિસ્તાન દ્વારા હાલમાં જ એક બાબર મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. બાબર મિસાઇલ એટલે તે આપણા મુઘલ રાજા, સૌપ્રથમ મુઘલ રાજા બાબરના નામ પરથી રાખવામાં આવ્યું છે. અને આ મિસાઇલ તે ક્રૂઝ મિસાઇલ છે, બેલિસ્ટિક મિસાઇલ નથી. બેલિસ્ટિક મિસાઇલ અને ક્રૂઝ મિસાઇલ બંને અલગ અલગ હોય, કારણ કે તેનો જે પાથ હોય મિસાઇલનો ટ્રાવેલ કરવાનો તે બંનેનો અલગ અલગ હોય છે. તો આ ક્રૂઝ મિસાઇલ જેનું નામ બાબર છે, તેની મારક ક્ષમતા છે 700 કિલોમીટર. તો પાકિસ્તાન દ્વારા આ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે, અને આ તેની અત્યાર સુધીની સૌથી સારી મિસાઇલ ગણવામાં આવે છે. હવે આપણે જોઈએ ત્રીજા કરંટ અફેર્સ. હાલમાં જ ભારત સરકાર દ્વારા એક નવું અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે જેનું નામ છે ગ્રામ સ્વરાજ અભિયાન. આ અભિયાન એટલા માટે લોન્ચ કરવામાં આવ્યું છે કે ગામડાઓને લગતી જેટલી પણ સ્કીમો છે, રૂરલ એરિયાઝને લગતી, તે બધી સ્કીમ્સનું ઇમ્પ્લિમેન્ટેશન બરોબર રીતે થાય. અને આ અભિયાન અંતર્ગત 7 સ્કીમ એવી કવર કરવામાં આવી છે કે તે 7 સ્કીમનું કવરેજ તમામ ગામડાઓમાં થવું જોઈએ, તમામ ઘર સુધી આ સ્કીમ પહોંચવી જોઈએ. તે 7 સ્કીમ છે કઈ? પહેલી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, બીજી ઉજાલા સ્કીમ, ત્રીજી સૌભાગ્ય, ચોથી પ્રધાનમંત્રી જનધન યોજના, પાંચમી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના, છઠ્ઠી પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના, અને 7મી છે ઇન્દ્રધનુષ. તો આ 7 સ્કીમ તે ગામડાઓના એક એક ઘરે જાય, બધા લોકો સુધી પહોંચે અને બધા ગામડા કવર થઈ જાય, તે માટે આ એક ગ્રામ સ્વરાજ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. હાલમાં જ 65th નેશનલ ફિલ્મ અવોર્ડ્સના લિસ્ટના નામ બહાર પડ્યા છે. તો મહારાષ્ટ્રમાં પણ આવો એક અવોર્ડ દેવામાં આવે છે ફિલ્મ કલાકારોને. તો તે રાજ કપૂરના નામ ઉપરથી દેવામાં આવે છે, રાજ કપૂર અવોર્ડ્સ. તો તે મહારાષ્ટ્ર ગવર્મેન્ટ દ્વારા જે અવોર્ડ દેવામાં આવે છે તેની યાદી પણ બહાર પડી છે, અને તેમાં આ વખતે ધર્મેન્દ્રને રાજ કપૂર લાઈફ ટાઈમ અચીવમેન્ટ અવોર્ડ આપવાની વાત છે, અને રાજકુમાર હીરાની જે ડાયરેક્ટર છે તેમને રાજ કપૂર સ્પેશિયલ કન્ટિન્યુએશન અવોર્ડ આપવાની પણ વાત છે. તો આ રીતે મહારાષ્ટ્ર ગવર્મેન્ટ દ્વારા પણ આ બે વ્યક્તિઓને આ રીતે અવોર્ડ આપવામાં આવવાનો છે. અને હવે આપણે જોઈએ 5મા અને 6લા કરંટ અફેર્સ. હાલમાં જ ઇન્ડિયન એરફોર્સ દ્વારા, ભારતીય વાયુસેના દ્વારા એક એક્સરસાઇઝ કન્ડક્ટ કરવામાં આવી છે, કે માની લ્યો પાકિસ્તાન અને ચાઇના બંને એકસાથે જો ભારત સાથે યુદ્ધ કરે તો આપણી વાયુસેના કઈ રીતે કાઉન્ટર કરી શકે. તો તે માટે ભારતીય વાયુસેના દ્વારા આ એક્સરસાઇઝ કન્ડક્ટ કરવામાં આવી છે બંને બોર્ડર પર,
અને તે એક્સરસાઇઝનું નામ છે ગગન શક્તિ. આ એક એક્સરસાઇઝ એવી પણ ગણાય છે યુદ્ધ અભ્યાસ કે તે અત્યાર સુધી ભારતીય વાયુસેનાનો સૌથી મોટો યુદ્ધ અભ્યાસ છે, કારણ કે આમાં આશરે 800 થી 1000 એર ફાઇટર જેટ્સ તે આ બે બોર્ડર ઉપર તૈનાત કરવામાં આવ્યા હતા અને તેના દ્વારા આ એક્સરસાઇઝ કરવામાં આવી હતી. તો મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરો અને અમારા ચેનલની નવી અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.